તો ધીરે 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 કરીને હું બધું સેટઅપ કરતો જાઉં છું અને થોડા ટાઈમમાં હું મારું યુટ્યુબનું પણ સેટઅપ કરી લઈશ. અને સો હે ફેમિલી, તો પછી કેમનું, મોજમાં? હું પણ મોજમાં. તો અત્યારે સવારના 11 વાગ્યા છે અને હું ઉઠી ગયો છું, ફ્રેશ થઈને બહાર પણ આવી ગયો છું. અને આજે કંઈ ખાસ પ્લાન નથી દિવસનો, બસ એક જ પ્લાન છે કે મારે ને પૂજાને જવાનું છે ત્યાં, મારો જે નવો રૂમ લીધો છે ત્યાં, અને નવા રૂમે પછી જઈને બધું અરેન્જમેન્ટ કરવાનું છે. પેલું બધું ગોઠવવાનું છે, કબાટ, મતલબ જે ફોલ્ડેબલ કબાટ અમે લીધો હતો એ બધો રેડી થઈને એમને ખાલી પડ્યો છે, તો હવે જઈને એમાં અંદર બધું ગોઠવશું. તો બસ આજના દિવસનો આ જ પ્લાન છે, કોઈ પ્લાન નથી. હમણાં જમવાનું રેડી થઈ જાય પછી જમીને અમે લોકો નીકળીએ છીએ. બસ તો જોતા રહેજો. અત્યારે જમવામાં જો રીંગણા બટેટાનું શાક, રોટલી, લસણની ચટણી અને રસ, તો જમવાની મજા આવશે. તો ગાઈઝ, હું ને પૂજા જઈ રહ્યા છે અત્યારે મારા ઘરે, ઘરનો બધો સામાન સરખો કરવા માટે. તો જઈએ છે, મળીએ. તો આટલો આટલો છે મારો સામાન, હજુ પણ થોડો છે મારો સામાન, તો એ પૂજાના ઘરે પડ્યો છે. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અત્યારે મારા ઘરે, અને મારા ઘરે થોડો સામાન જે તમને અહીંયા પાછળ દેખાતો હશે, બધો સામાન ગોઠવવાનો છે મારો. એ ગોઠવવા માટે અમે લોકો અત્યારે મારા ઘરે આવ્યા છીએ. મારો સામાન બહુ જ બધો છે, તો બધો સામાન જે છે એ ગોઠવાઈ જાય, સરખી રીતે અરેન્જમેન્ટ થઈ જાય એમનું, તો સારી વાત છે. તો ઘરનો સામાન ગોઠવવા માટે હું ને પૂજા અત્યારે આવ્યા છીએ મારા ઘરે. તો આમાં છે મારા ગોદડા ને બધું છે, આમાં છે થોડું મારું પગલું છોડ્યા છે ઘરમાં ને બધું હતું, બ્રશ ને હાથ, આમાં છે મારા શૂઝ ને એ બધું, પછી આમાં છે મારી બુક્સ ને એ બધું, પછી આમાં છે મારું બધું કોસ્મેટિક, અને આ છે બધું ટબ ને ડોલ ને બધું, અને આમાં છે મારા શૂટિંગનો સામાન. તો આટલું છે. તો પૂજા બધાય મારા કપડાં અત્યારે સરખા કરી રહી છે. ચાદર ક્યાં છે? તાર પાસે બે ચાદર છે, એમાંથી એક ચાદર ત્યાં આવશે અને એક અહીંયા લાગેલી હશે. બરાબર, અહીંયા બે માં તારા કોસ્મેટિક છે આ સાઈડ, કોસ્મેટિક સાઈડ છે આ સાઈડ, તો પછી છે ઉપરના કાના, ના એ વચ્ચેના કાના તાર બધા કોસ્મેટિક રાખી દેવા. પણ આ તો કદાચ આમાં હું સાથે તો પડે બી ખરા, એક લઈ લઈશું. બાકી તો આમાં તો જો પડી જાય, એવું સામા થાય ને તો પડી જાય, નહીં તો બી પડી જાય. પાટ, પ્લેટ, હા તો પ્લેટ રાખી દઈએ ને, આ લાકડાની કોઈ પ્લેટ અહીંયા હતી ને, તો લાકડાની પ્લેટ પછી એક ઉઠાય ને એક પડે ને એવું થાય, એટલે બાસ્કેટ રખાય. હા તો વાંધો નહીં, હાલને કંઈક કરીએ. તો આ છે, તો આ છે મારો કબાટ છે, ફોલ્ડેબલ કબાટ અમે બનાવ્યો હતો, અને એમાં બધો જ સામાન અમારે અરેન્જમેન્ટ કરીને રાખવાનો છે અત્યારે. તો હમણાં થોડી વારમાં બધું વિચારીને કરીએ જ અમે. ગાઈઝ, અમે લોકો જઈએ છીએ અત્યારે, મતલબ સામાન બહુ જ બધો છે મારું, કોસ્મેટિક ને આંતે ને એ બધું વધારે છે, તો એના માટે કંઈક એવું સ્ટેન્ડ જેવું લેવા જઈએ છીએ કે જેમાં બધો સામાન રહી જાય. તો જઈએ છીએ હું ને પૂજા કંઈક પ્લાસ્ટિકની દુકાને. એટલે અમે આ પ્લાસ્ટિકની આ બે લઈને આવી ગયા છીએ, અને આમનું કંઈક આ એનર્જી ડ્રિંક લઈને બી આવ્યા છે, મારી ફીશ છે અને પાણીની બોટલ લઈને આવ્યા છે અમે. તો હવે બધું જ આ જેટલું પણ છે એટલું બધું આમાં ગોઠવશું. તો ગાઈઝ, બધું જ અરેન્જમેન્ટ થઈ ગયું છે મારું, બસ હવે ખાલી કપડાં બાકી છે. તો કપડાં ખાલી છે ને, મતલબ અહીંયા બી આવી જશે ને, અહીંયા બી આવી જશે ને, અહીંયા બી આવી જશે, તો મતલબ બસ ખાલી આટલું જ છે હવે બાકી. બાકી હવે અહીંયા રૂમનું થોડું ઘણું છે, આ બેડ છે એની પર ગાદલો આવી જશે, તો એ બી રેડી થઈ જશે. અને મતલબ આ જે પોર્શન છે એનો હું એવો વિચાર કરું છું કે એનો હું અહીંયા શિફ્ટ કરી દઉં. તો જોઈએ હવે શું છે, હવે આખું આખું જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે જોઈએ. અને રહેવા મારે 25 તારીખથી આવવાનું છે, તો એની પહેલાં શું અરેન્જમેન્ટ બધું થઈ જાય, તો રૂમ ને બધું સારું, રહેવામાં સારું પડે. તો ધીરે 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 કરીને હું બધું સેટઅપ કરતો જાઉં છું, અને થોડા ટાઈમમાં હું મારું યુટ્યુબનું પણ સેટઅપ કરી લઈશ, અને જે મારે રૂમ બનાવવાનો છે લાઇટિંગથી ને બધાથી સજાવવાનો છે. તો જોઈએ જ હવે ધીરે 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 કરતો જાઉં છું, મને પણ ખાસો કાંઈ આઈડિયા નથી, બટ ક્યાંકથી ને ક્યાંકથી આઈડિયા લઉં છું, અને જોઈએ હવે રૂમ કેવો બને છે ઇન ફ્યુચર. તો તમને પાછળ દેખાય છે એમ બધું જ અરેન્જમેન્ટ થઈ ગયું છે, મેં ને પૂજાએ બંનેએ કરી દીધું છે, તો હવે ધીરે 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 બધું થતું રહેશે. બરાબર ને? થોડો સામાન છે જે પૂજાના ઘરે લઈ જવાનો છે, મારો જ છે, બટ હવે એ થોડું વોશ ને એવું બધું કરવાનું છે, તો બસ લઈ જાય છે અને ફરી પાછો હું લેતો આવીશ અહીંયા.
મિત્રો અમે લોકો અહીંયાથી હવે ઘરે જઈ રહ્યા છીએ પૂજાના બધો સામાન લઈ લીધો છે પૂજા નીચે ગઈ છે અને મેં બધું બંધ કરી દીધું છે હવે હું પણ જાઉં છું નીચે અને પછી હું ને પૂજા જઈએ છીએ ઘરે તો આ છે વધારાનો સામાન અને હજુ પણ એક આ થેલી છે તો પૂજા જાય છે નીચે આ બધો સામાન લઈને અને હું જાઉં છું પેલી થેલી લઈને નીચે તો મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અને થોડી વારમાં પંકજનો ફોન આવે છે તો અમારે કાલના જે ફોટોગ્રાફી વાળા ફોટા છે પૂજાના એ લેવા જવાનું તો જઈએ અમે થોડી વારમાં નાસ્તો વાસ્તો કરીને તો જઈએ તો ગાઈઝ અમે લોકો અત્યારે જઈએ છીએ પંકજ પાસેથી ફોટોઝ લેવા માટે બીકોઝ પૂજાનું કાલે જે શૂટ થયું હતું એમના ફોટોઝ આજે લેવાના છે તો અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે પણ એની પહેલા અમે લોકો પાણીપુરી ખાવા જઈ રહ્યા છીએ બીકોઝ પૂજા કહે છે કે ત્યાં એક લારી ઊભે છે એ બહુ જ ફાઇન પાણીપુરી બનાવે છે તો જઈએ હવે ચાખીશું આજે કેવી છે પૂજા કહે છે હવે કે સારી બનાવે છે તો જઈએ હવે ત્યાં અને પેલા પાણીપુરી ખાઈ અને પછી જઈશું અમે પંકજ પાસેથી ફોટોઝ લેવા દીદી પાણીપુરી બનાવે છે પૂજા એવું કહે છે કે બહુ ફાઇન પાણીપુરી બનાવે છે તો આઈ થિંક એમના પપ્પા ને બંને છે ને દીદી ઓનલાઈન ચાલુ છે કેશ જ છે હવે તો ગાઈઝ અમે લોકો આવ્યા હતા બટ અહીંયા તો કેશ જ છે અમે ઓનલાઈન પેમેન્ટનું વિચારતા હતા થશે ઓનલાઈન થશે થશે વાહ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગાઈઝ પાણીપુરી આવી ગઈ છે હવે ટેસ્ટ કરશે પૂજા પહેલાં માઇન્ડ બ્લોઈંગ તો ફેમિલી અમે લોકોએ પાણીપુરી ખાઈ લીધી બહુ જ મસ્ત પાણીપુરી હતી અને એમનું જે પાણી હતું એ બહુ જ મસ્ત હતું તો મેં ને પૂજા વચ્ચે 3 પ્લેટ ખાધી છે બહુ જ મસ્ત હતી તો અમે જઈએ છીએ અત્યારે પંકજ પાસે ફોટા લેવા માટે તો ચલે ઓ ઓ વ્લોગિંગ ગર્લ ચલ તો પંકજ આવી ગયો છે કેમ છો બધા મજામાં બસ જલસામાં બધાને શું હોય તો તું ક્યાંથી આવે અત્યારે હું નિકોલથી આવું છું અત્યારે શૂટ કરીને ગાઈઝ પૂજાના ફોટા આવી ગયા છે પૂજાના ફોનમાં મહેનત કરી તું પણ આમ જોતો ખરી આજે કેટલી મહેનત કરી છે બચારાને ટેગ ના કર્યો ભાઈ તને નથી કર્યો યુટ્યુબમાં હે નથી કર્યો ને હા તે એને કર્યો પણ એને નથી કર્યો જો તું હે તો ઈ એવી જ છે ઈ એવી જ છે હા તું જ ભૂલે ને અમે તો ક્યાં ભૂલીએ જ છીએ બરાબર ને પણ હા એના ફોટા આવી ગયા છે તો એટલી ગાંડી થઈ છે ને ઈ જોઈ જોઈને કે આમ એટલી ખુશ થાય છે હા કે જાણે એના અંદર અંદર મલકાય છે હા કે જાણે એના જ ફોટા આવ્યા છે તારે કરાય ને પણ તો નહીં નહીં તારે કરવું જ પડે અને એમને બનાવી દીધી એમની કોફી વેસ્ટ ના કરાય ને આપણે નહીં નહીં એ કરાય જ ને કેમ નહીં આટલી વાર લાગે તો લે ભાઈ ભાઈ મળીએ હાલ ભાઈ મળીએ ભાઈ મળીએ હાલ ભાઈ મળીએ હાલ ભાઈ મળીએ હાલ હું જાઉં ને હાલી ને આવજો બરાબર હું ગાડી લઈને જાઉં છું તો ફેમિલી અમે લોકો શિવમ ના ઘરે હતા અત્યાર સુધી અને હવે શિવમ ના ઘરે અમે લોકો નીકળી ગયા છે હવે હું ને પૂજા જઈએ છે પૂજા ના ઘરે કે હજી જમવાનું અમારે બાકી છે અને અત્યારે થયા છે 11:30 તો બસ જમીને પછી સુઈ જઈશું અને અત્યારે જમવામાં જે આલુ પરોઠા તો બહુ જ મજા આવશે તો ગાઈઝ હું ને પૂજા પહોંચી ગયા છે પૂજાના ઘરે અને હવે બસ થોડી વારમાં ફ્રેશ થઈને સુઈ જઈશ અને હજુ જમવાનું બાકી છે તો જમી ફ્રેશ થઈ અને સુઈ જઈશ તો બસ આજના વ્લોગમાં તો ખાલી આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ